બીજા સમાચારો તરફ નજર કરીએ તો ભાવનગરના વલ્લભીપુરના પચ્છે ગામની અંદર લગ્ન પ્રસંગ થયેલા ફાયરિંગની અંદર એકનું મોત થયું છે, જ્યારે એક ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રામદેવસિંહ તખુબા ગોહિલના પુત્ર ધર્મેન્દ્રસિંહ ગોહિલના લગ્નમાં આવેલા મહેમાને ફાયરિંગ કર્યું હતું, જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાંથી એક પ્રિયરાજસિંહનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો લગ્નમાં આવેલા મહેમાને ફાયરિંગ કર્યું હતું, જેની અંદર એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા નવનીત આપણી સાથે ફોનલાઈનથી જોડાયા છે. જી નવનીત, કેવી રીતે આખો એ બનાવ બન્યો અને શું કાર્યવાહી ચાલી રહી છે? જી જીને ચોક્કસ જણાવી દઉં કે વલ્લભીપુર તાલુકાનું જે પચ્છે ગામ છે ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને જે રામદેવસિંહ ગોહિલ છે એના પુત્ર જે ધર્મેન્દ્રસિંહ ગોહિલ એમના લગ્ન હતા. આ લગ્ન પ્રસંગે મોડી રાત્રિના દાંડિયા રસનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એ દાંડિયા રસ જે ચાલી રહ્યા હતા એ દરમિયાન જ મહેમાન આવેલા હતા. એ મહેમાન માંથી કોઈ પાસે હથિયાર હશે, ગન હશે કે કોઈ કઈ પ્રકાર અત્યારે કોઈ હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ એ ફાયરિંગ કરવા આવ્યું હતું. એ ફાયરિંગ ને લઈને સક્તિસિંહ જાડેજા અને પ્રિયરાજસિંહ જાડેજામાં બે યુવાનો છે એને ગોળી વાગતા ઇજાઓ થવા પામી હતી, અને આ બંને યુવાનોને ગંભીર હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રિયરાજસિંહ જાડેજા છે એનું મોત થવા પામ્યું છે. હાલાકી અત્યારે જે લગ્ન પ્રસંગોની અંદર જે ફાયરિંગની ઘટનાઓ બની રહી છે એને લઈને ખૂબ જ પોલીસ છે એની જે કાર્યવાહી છે થોડી ઘણી નબળી જોવા મળી રહી છે, અને હાલ તો જ્યાં પ્રિયરાજસિંહ જાડેજા છે એનું જે મોત થયું છે એને લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો પોલીસે હાલ સમગ્ર મામલા ઉપર તપાસ શરૂ કરી છે. લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.